આપણે પાઠમાં છે થોડાક વધારે આગળ જોશું. તો પાઠમાં આગળ મહાવરો છે, બરાબર? પાછો તો નીલુ 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે. તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો કુલ કેટલા ચોપડી છે? 15. અને વિદ્યાર્થીઓ કેટલા છે? 45. તો કેટલા વિદ્યાર્થીઓ ભેગા મળી અને છે એક ચોપડી વાંચી શકશે? એના માટે આપણે રફ કામ કરવું પડશે. તો મારી પાસે રફ પેજ છે, એમાં હું રફ કામ કરીશ. તો ચોપડી કેટલી છે? 45 વિદ્યાર્થીઓ છે અને 15 ચોપડીઓ છે. તો આપણે 45 ને 15 વડે છે ભાગાકાર કરી શકીએ. 45 એને ભાગ્યા 15. તો 15 એકા 15, 15 દુત્રીસ, 15 તેરી 45, બરાબર છે? 45થી વધે નહીં ત્યાં સુધી, એટલે 0 અને અહીં પણ 0. જવાબ શું આવ્યો? 3. તમે એને બદલે આમ પણ કરી શકો કે એકવાર 15 ચોપડીઓ એટલે 15 વિદ્યાર્થીઓ આવી ગયા, બરાબર છે? પછી બીજી વખત 15, બરાબર? એટલે આના 15 ચોપડીઓમાં 2 છોકરા બેઠા. એકવાર પહેલો છોકરો બેઠો અને બીજી વાર બીજો છોકરો બેઠા, એટલે કુલ કેટલી થઈ ગઈ? 5 ને 10 ને 1 વધી, 1 2 ને 3 30 થઈ ગઈ. ફરી વખત 15, તો આ ત્રીજો છોકરો, આ 1 ને 1 2 ને 1 આ 3, એટલે આ 0 વત્તા 5 5, 3 ને 1 4, તો થઈ ગઈ 45. તો કુલ કેટલા છોકરા? 1 2 ને 3, એટલે એક ચોપડીની અંદર કેટલા બેસી શકે એક હારે વાંચવા? 3 છે એ બેસી શકે છે. તો સાથે મળીને કુલ કેટલા વાંચશે? 3 વાંચી શકશે. ત્યારબાદ એક કુટુંબના 8 લોકોને 1 મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને 1 અઠવાડિયામાં કેટલા ઘઉં જોશે, બરાબર? તો 1 મહિનામાં, બરાબર, આ પહેલા દાખલાનો, પછી આ બીજા દાખલા. 1 મહિનામાં દિવસો કેટલા હોય? તો 1 મહિનામાં દિવસો કુલ કેટલા હોય? 30 દિવસ હોય, અથવા તો 31 હોય. આપણે 30 રાખી સરેરાશ, બરાબર? 30 દિવસ થઈ ગયા. 1 મહિનામાં 30 દિવસ હોય, એમાંથી 1 અઠવાડિયામાં, અઠવાડિયા કુલ કેટલા હોય? તો 1 મહિનામાં અઠવાડિયા કેટલા હોય? અઠવાડિયા 4 આવે, બરાબર? તો આ 4 અઠવાડિયા એ કેટલા ખાય? 60 કિલો ખાય. તો 1 અઠવાડિયાના કેટલા આમ થાય? તો આપણે અહીં શું થાય? 60 ગુણ્યા 1/4, અથવા તો 60 ભાંગ્યા 4 છે એ કરી શકીએ. આપણે 7 નો ભાગાકાર કરીએ, તો 60 ભાંગ્યા 4, તો 4 એકા 4, 6 માં 4 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યો 0, 4 5 20, એટલે અહીંયા 0 0, કેટલા આવ્યા? 15. તો એ 1 અઠવાડિયામાં કેટલા કિગ્રા એને ચોખા જોશે, નહીં ઘઉં જોશે? તો 1 અઠવાડિયાના ઘઉં કેટલા જોશે? 15 કિગ્રા. 15 કિગ્રા ઘઉં છે 1 અઠવાડિયામાં ખાઈ જશે. તો આપણે અહીં કેટલા લખશું? 15 કિલો, બરાબર? કિલો એટલે કે કિગ્રા. રઝિયાને 500ના છૂટા જોશે, તો એને 500ના છૂટા જોશે, બરાબર? તો 500ની 100વાળી નોટ કેટલી, 50વાળી કેટલી, 20વાળી કેટલી અને 5વાળી કેટલી, એ શોધવાનું આપણે છે. એના માટે આપણે આગળ જોઈએ. તો 3 નંબર, બરાબર? તો પહેલી 100વાળી કેટલી જોશે? કુલ કેટલા 500ના છૂટા જોઈએ. પહેલું અ આવ્યું, તો 100વાળી શોધવાની છે. 100વાળી કેટલી નોટ એને મળે? તો શું કરવાનું? 500 એને ભાંગ્યા 100 કરી નાખવાના. 0 0 ઉડી ગયા, તો કેટલા વધ્યા? 5. એટલે 100વાળી કેટલી નોટો આવશે? એને 5 નોટો મળશે, બરાબર? 100વાળી કેટલી? 5 નોટ. પછી 50વાળી, બ 50વાળી કેટલી મળશે? તો અહીંયા 500ના 50, આ 0 0 ઉડી ગયા, બરાબર? અને 5 દાણ, તો કેટલી આવે 50વાળી? 10 નોટો આવે, બરાબર? 50વાળી કેટલી? 10 નોટો. આમાં તમે આમ પણ કરી શકો, 500 ભાંગ્યા 100, 100 100 100 200 100 300 100 400 100 500 થઈ ગયા. 0 0 0, અહીં જવાબ 5 આવી ગયો.
पचास वाले कीधु तो आम 500 भाग्या 5 कर सक तो 5 एका 5 0 उपज होता है 0 50 एका એટલે કે 50 એકા 50 0 0 ઉપર થતા એટલે 0 ભાગના લઈને શું આવી ગયો જવાબ 10 10 નોટ બીજામાં પછી બધી નોટ ચલણી નોટ 20 ની હોય 20 વાળી નોટ શોધવી હોય કોમા 20 વાળી નોટ તો શું કરવાનું આની જેમ 500 એના છેદમાં 20 આ 0 0 ઉડી ગયા તો આપણે 50 ભાગ્યા 2 જ કરવાના રહે છે 50 ભાગ્યા 2 તો 2 2 4 બે માં 4 જાય એટલે 1 અહીં 0 2 5 10 તો 20 વાળીને કુલ નોટો કેટલી મળશે ઓ બે વાળી આપણે કે 20 વાળી આ 0 0 તો ઉડી ગયા થાય એટલે 2 ભાગ્યા 25 નોટો મળશે ને 20 વાળી 500 રૂપિયાની છૂટી નોટ જોતી હોય તો કેટલી મળશે 25 નોટ બરાબર 25 નોટ કોઈ બધી ચલણી નોટ 5 ની હોય અને ડ 5 ની હોય બધી તો શું થાય 500 ભાગ્યા 5 તો આપણે અહીં કરી શકીએ બરાબર 500 એને ભાગ્યા 5 5 એકા 5 0 ઉપર થતા 0 ભાગના લઈને શૂન્ય ઉપર થતા 0 ભાગના લઈને શૂન્ય કેટલી આવે 100 નોટ 5 વાળી બધી જોતી હોય તો કેટલી નોટ થાય 500 રૂપિયાની 100 નોટ છે એ મળે છે બરાબર ત્યારબાદ કે તમારે 72 ટમેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે તો આપણે આ દાખલો અહીં કરીએ ટમેટા કુલ કેટલા 72 ટોપલી કેટલી 3 એટલે એને ભાગ્યા 3 કરી શકીએ તો 3 એકા 3 3 2 6 7માં 6 જાય એટલે 1 ઉપર થતા એટલે 2 3 એકા 3 3 2 6 3 3 9 3 ચોક 12 0 0 કેટલા જવાબ આવ્યા 24 તો કેટલા ટમેટા સમાઈ શકે એક ટોપલીમાં 24 ટમેટા છે એ સમાઈ શકે છે આ દાખલાનો જવાબ છે કેટલો આવશે 24 ટમેટા સમાઈ પછી એક રેકડીમાં 350 ઈંટો ભરેલ છે વિનોદે એક ઈંટનું વજન 2 કિગ્રામ આપ્યું તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય બરાબર તો કુલ ઈંટો કેટલી છે કુલ ઈંટો 350 અને એકનું વજન કેટલું 2 કિલોગ્રામ બરાબર એકનું વજન 2 છે અને કુલ એટલી એને ગુણાકાર કરી નાખો તમે એટલે કુલ વજન મળી જાય આપણે કુલ વજન શોધવાનું છે તો 2 0 0 2 5 10 નું શૂન્ય વધી 1 2 તેરી 6 ને 1 7 કેટલું વજન થશે કુલ 700 કિગ્રા વજન થશે કુલ કેટલું વજન થશે 700 કિગ્રા છે એ કુલ વજન છે એ થશે બરાબર તો આપણે આ મહાવરો છે આખે આખો એ પૂરો કર્યો હવે તમને બીજા બે વધારાના દાખલા આપું બરાબર એક સફરજનનું વજન 3 કિગ્રા છે તો 10 સફરજનનું વજન શોધો બરાબર 10 સફરજનનું વજન છે એ શોધવાનું છે એકનું વજન 3 કિગ્રા છે એવી રીતે બીજો દાખલો એક ટોપલીમાં 20 કિગ્રા સમાય તો 3 ટોપલીમાં કુલ વજન શોધો બરાબર એકમાં 20 તો 3માં કેટલું આ તમારે શોધવાનું છે એટલે આજે તમારે ઘર લેસનની અંદર આ એક મહાવરો અને આ બે દાખલા કરવાના છે આ મહાવરો કરો એની સાથે સાથે આ રફ કામમાં જે દાખલા કર્યા એ બધા દાખલા સાથે કરવાના રહેશે બરાબર છે હોમવર્કમાં આજે કરાવેલ એકવાર કરો વધારાના બે દાખલા પણ સાથે કરવાના છે બે દાખલા પણ કરો એકવાર બરાબર રફ કામ પણ તમારે કરવાનું રહેશે આનાથી વધુ આપણે આના પછીના લેક્ચરમાં કરશું
ત્યાં સુધી નમસ્તે.